કેશોદમાં સરકારશ્રીએ નક્કી કરેલા ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી શરૂ થઈ ગઈ છે. આથી તુવેર દાળની ખરીદી શરૂ અને ચણાની ખરીદીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ગત વર્ષે તુવેર દાળની ખરીદીમાં મંડળીઓ દ્વારા ખેડૂતોની વધારે વેપારીઓની તુવેર દાળની ખરીદી કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તેમજ જે ખેડૂતોની ખરીદી કરવામાં આવી હતી તેને સમયસર નાણાં ચૂકવ્યા ન હતા, જેથી ગત વર્ષની મંડળીઓને ટેકાના ભાવથી ખરીદી કરવાથી બાકાત રાખવામાં આવ્યા છે. આ વર્ષે શિવ મંડળી દ્વારા આજથી પ્રતિમણ 1090 ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી શરૂ કરવામાં આવી છે, જે બાબતે કેશોદની ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિ દ્વારા તપાસ કરવામાં આવતા તુવેર દાળની ખરીદીમાં સારી અને પારદર્શક કામગીરી જોવા મળી છે. પ્રથમ દિવસે બપોરના 2 વાગ્યા સુધીમાં આશરે 4000થી વધુ તુવેર દાળની ગુણીની ખરીદી કરવામાં આવી હતી. શિવ મંડળી દ્વારા ટૂંક સમયમાં જ પ્રતિમણ 880ના ટેકાના ભાવે ચણાની ખરીદી પણ શરૂ કરવામાં આવનાર છે, જેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સર્વોદય મંડળીની તપાસ થઈ હતી અને એમાં આ મંડળી દ્વારા હલકી ગુણવત્તાવાળા માલની ખરીદી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ મંડળીને રિજેક્ટ કરવામાં આવેલી છે. આ મંડળી દ્વારા ઘણા બધા વેપારીઓનો માલ ખરીદવામાં આવ્યો છે. કેશોદ તાલુકા ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિના સદસ્ય ભરત દાનિયાની આજે અમે કેશોદ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી અને ખેડૂતોને સરકાર દ્વારા જે ટેકાના ભાવે સુરક્ષાની ખરીદી કરવાની છે તેમાં આજે શિવ મંડળી દ્વારા ખરીદી ચાલુ થઈ છે. આના અગાઉ સર્વોદય મંડળી દ્વારા ખરીદી ચાલુ હતી, જે સર્વોદય મંડળીમાં ઓનલાઈન થયા હતા અને મારી હાટીનામાં જે ખેડૂતોના ઓનલાઈન થયા અને ત્યારબાદ શિવ મંડળીનું જે ઓનલાઈન થયું, જે ત્રણેય ખેડૂતોને સંતોષ મળે તેવું સંતોષજનક કામ શિવ મંડળી દ્વારા કરવામાં આવે છે. અને આના અગાઉ 35000 ગુણી જેવી તુવેર સર્વોદય મંડળી દ્વારા ખરીદવામાં આવેલી હતી અને તે 591 ખેડૂતોનો વારો લેવામાં આવ્યો છે. તો જો આની યોગ્ય તપાસ થાય તો એ મોટો ભ્રષ્ટાચાર સાબિત થાય એમ છે. અને આજે શિવ મંડળી દ્વારા જે કુવરદાળની ખરીદી ચાલુ થઈ છે, જે ખેડૂતોને સંતોષજનક કામગીરી ચાલુ કરી છે અને હવે નવી કામગીરી આગામી દિવસોમાં કરે તેવા અમે તેને શુભાશીષ પાઠવીએ છીએ. અને આજથી આજ મંડળી ચડી આ ખરીદી કરે છે એટલે દરેક ખેડૂતોને સંતોષ મળે તેવું કામ આજે અમને જોવા મળેલું. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.